ગાંધીર ઝોનના વેસ્ટ ઝોનને પડકાર. આરઆઈટી ગ્રાઉન્ડની સામે ભૂમાફિયાનો કબજો. કાટમાળ લાવીને કરી રહ્યા છે સંગ્રહ. આરઆઈટી ગ્રાઉન્ડ સામે ગંદકીનું સામ્રાજ્ય. પોલીસ મિત્રોના મકાનની સામે જ ગંદકી. રોગચાળો ફાટી નીકળવાનો ભય. રાંદેર ટાઉનના આ વિસ્તારમાં હાલતનો નર્ક જેવી છે. ગંદકીના ઢગલા વચ્ચે જીવે છે લોકો. સુરત સ્વચ્છતા સરમેવા સતત એવોર્ડ લાવે છે. બિનવારસે હાલતમાં કેટલાક વાહનો પર ધૂળ ખાઈ રહ્યા છે. કેટલાક લોકોની આ હરકતથી એવોર્ડ અને દેશના નંબર 1નો ખિતાબ જતો રહેશે. ગંદકીના ગંજ ખડકાઈ રહ્યા છે અને બાળકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે. દિવસો સુધી કચરાના ઢગલા ઉચકાતા નથી તેવું સ્થાનિકોનો આક્ષેપ. બિનવારસે હાલતમાં પડેલા વાહનો ચોરીના કે પછી કોના એ અંકબંધ. બિનવારસે હાલતમાં કેટલાક વાહનો પર ધૂળ ખાઈ રહ્યા છે. બિનવારસે હાલતમાં પડેલ વાહનોના માલિક કોણ. કોઈ બનાવ બને તો એની જવાબદારી કોની. રોડ ઉપર વાહનનું ગેરકાયદેસર દબાણ. રોડના નાકે આવેલી છે સ્કૂલ. દબાણ દૂર કરવા તંત્ર નિષ્ફળ રહ્યું. બિનવારસે હાલતમાં પડેલા વાહનો ચોરી ના કે પછી કોના એ અંકબંધ. ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી પણ સામે આવી રહી છે. રાંદેર વિસ્તારમાં આવેલ સુલતાનિયા જીમખાના પાસે મદરેસા પર આવેલો છે, જેથી નાના બાળકો ત્યાં પડવા પણ આવે છે. પરંતુ અપરંપાર ગંદકીને સામ્રાજ્યને લીધે બાળકો બીમાર થવાની પણ શક્યતા છે અને ગંભીર રોગચાળો પણ ફાટી નીકળે એવી શક્યતા છે. રાંદેર ઝોનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. હું સાહેબ રાંદેર ઇસ્લામ જીમખાનાના એઝ અ સેક્રેટરી તરીકે અહીંયા સેવા આપી રહ્યો છું અને મને રાંદેર બાવાજી આર્ટ્સ રોડ પર અમારું જીમખાનું આવ્યું છે ને અમારા જીમખાની સાથે જ મદરેસા પણ છે. હવે એ બે રોડની વચ્ચે ઘણી મોટી એક કોમન જગ્યા છે, જે આખા નાંદેરનું વેસ્ટ મટીરિયલ જે બિલ્ડિંગ તૂટે છે એનું કપચી છાડું બધું અહીંયા ખલવાય છે ને અહીંયાથી એને 4-5 દિવસ પછી ઉઠાવવામાં આવે છે. પ્લસ સાથે એ જ જગ્યા પર કચરાપેટી જાહેર કચરાપેટી બની ગઈ છે. આ બાબતે મેં વારંવાર SMC ના કમ્પ્લેન નંબર પર રજૂઆત કરી છે. રોજ સવારે હું કમ્પ્લેન મૂકું છું. પ્લસ સાથે સાથે આજુબાજુના વિસ્તારની દુકાનવાળા મરઘીનું કચરું કસાઈખાનામાંથી કચરું આવીને અત્યંત દુર્ગંધ મારે છે. તો આ જીમખાનું છે, જીમખાનામાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આવે છે. ઘણી બધી દુર્ગંધથી એમની સ્વાસ્થ્યમાં બી પ્રોબ્લેમ આવે છે. રજૂઆત કર્યા પછી મને કમ્પ્લેન નંબર બી મળે છે, પણ એ કોઈ કમ્પ્લેન સોલ્વ હોતી નથી. તો પણ મને મળી જાય છે કે તમારી કમ્પ્લેનનું સોર્ટ આઉટ થઈ ગયું છે, પણ આજ સુધી એ વસ્તુ થઈ નથી. સાથે સૌથી મોટી તકલીફ એ છે કે સાહેબ આપણા આ જે બાવાજી હાંસ માર્ગ જે જીમખાના સાથે છે એની પર બિનવારસી હાલતમાં કાયમી ધોરણે અહીંયા ફોર વ્હીલ ટ્રેક્ટર બસ લક્ઝરી બસ અહીંયા પાર્ક થઈ જાય છે. જેના લીધે મેઇન જાહેર રોડ છે, આ રોડની નાકા પર સ્કૂલ આવી છે. સ્કૂલના સમયે બી અહીંયા અત્યંત ટ્રાફિક જામ થઈ જાય છે, તો નાના છોકરાઓ પર બી આના લીધે પ્રોબ્લેમ આવે છે. એની સાથે રાંદેર પોલીસ સ્ટેશનની કોલોની પણ છે, તો પ્રોબ્લેમ એ આવે છે કે એટલું સખત ટ્રાફિક જામ થઈ જાય છે. કાયમી ધોરણે અહીંયા બિનવાસી હાલતની અંદર ગાડીઓ હંમેશા માટે પાર્ક કરેલી હોય છે. હવે આ વારંવાર રજૂઆત કર્યા પછી આનો કોઈ નિકાલ આવી રહ્યો નથી. હવે અમારા જીમખાનાના બંને મુખ્ય પ્રવેશદ્વાર અહીંયા જ છે. આ એક મુખ્ય પ્રવેશદ્વાર છે જ્યાં ગાડીનો અને કચરાપેટીનો પ્રોબ્લેમ છે, અને બીજો મુખ્ય દ્વાર જે છે અમારા તાસ્કન હોટલ પાસે, ત્યાં બી જાહેર કચરાપેટી બની ગઈ છે. લોકો આવતા જતા કચરો નાખી જાય છે. એની બી ઘણીવાર વિડીયો અને ફોટા પાડીને SMCની અંદર કમ્પ્લેન સેન્ટર પર આપણે મોકલી આપ્યા છે, પણ એમાંથી પણ કોઈ જાતનો નિકાલ આવતો નથી સર. સાહેબ આ SMCનો કમ્પ્લેન નંબર છે, તમે જોઈ શકો છો. મેં ઘણા બધા વિડીયો ઘણા બધા ઓડિયો ફોટા સાથે એઝ અ સેક્રેટરી મેં એમને રજૂઆત કરી છે, પણ કોઈ પણ જાતના આ કમ્પ્લેન નંબર મને આપેલો કે તમારો આ ગોયલ સાહેબ, પણ એની પણ કોઈ ખોટું જ મને આપી દઉં કે તમારું કામ થઈ ગયું છે. પ્લસ આ ગેટની સાથે બહુ મોટું ઝાડ ઉગી ગયું છે, જે મારા ગ્રાઉન્ડની વિઝિબિલિટી જેના લીધે બંધ થઈ ગઈ છે. તો આ સાહેબ આનું કંઈ તમે નિરાકરણ કરાવો, કેમ કે વેકેશન પીરિયડ છે, દિવાળી પીરિયડ છે, લોકોએ દુનિયાનું કચરું અહીંયા નાખ્યું. આજની તારીખમાં બી અત્યારે બી એને જોશો તો આખી જગ્યા તમને કચરાથી અને છાડું કપચીથી ભરેલી જગ્યા મળશે. પોલીસ અને SMC પાસે તમે શું ઈચ્છો છો? સાહેબ અમે SMCથી ઈચ્છા એ રાખીએ છીએ સાહેબ, એક સાત સાકાર માંગીએ છીએ કે એક તો સાફ સફાઈ અહીંયા કાયમી ધોરણે કચરાપેટી બંધ થવી જોઈએ, કેમ કે એની ગંઢવાળથી અહીંયા સ્વાસ્થ્યમાં બી તકલીફ છે. લોકો સવારે તમે આવશો સાહેબ તો 6 વાગ્યાથી 5 વાગ્યાથી સંખ્યાબંધ 200-250 ફેમિલીવાળા અહીંયા વોકિંગ કરવા માટે આવે છે. હવે આવી દુર્ગંધની અંદર સાહેબ એ લોકો કેવી રીતના ચાલે? એ લોકો વારંવાર મને કમ્પ્લેન કરે છે, હું SMCમાં ફોરવર્ડ કરું છું. પ્લસ ઘણીવાર મારે પ્લેગ્રાઉન્ડ છે, તો અહીંયા ટુર્નામેન્ટો સારી ટુર્નામેન્ટો બી થતી હોય છે. અમારે ત્યાં પાર્કિંગ ફેસિલિટી બંને તરફ મૂકવામાં આવી છે,
છતાં પણ સાહેબ અહીંયા બિનવારસી ગાડીઓના લીધે ઘણો બધો ટ્રાફિક જામ થઈ જાય છે. ઘણી વાર ઇમરજન્સી વાહન બી નીકળવું હોય ને તો સાહેબ તકલીફ પડી જાય છે. તો સાહેબ કમિશનરશિપ ટ્રાફિક ડિપાર્ટમેન્ટને બી રિક્વેસ્ટ કરું કે આ ગાડીઓ બી અહીંયાથી હટાવવામાં આવે, એના જે પણ માલિકો એ લોકો લઈ જાય તો આ રસ્તો ખુલ્લો રહે અને ઇમરજન્સી સેવાને પણ કોઈ અડચણ ના થાય એવી મારી રિક્વેસ્ટ છે. ખાસ માની લો કે ગાડીઓ તંત્ર જેવી રીતના ઘણી વાર આપણે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની સેવા જોઈએ છે કે બિનવાસી હાલતમાં હોય તો તંત્ર એને લઈ જાય અને પોતાના ડેપોની અંદર જમા લઈ લે, કાં તો અનધિકૃત તમે પાર્કિંગ કર્યું અને ક્રેનવાળા ઉચકી જાય છે, સાહેબ એ બી એક સેવા છે જેની અંદર ઘણી વાર હું પણ માર્કેટિંગનો માણસ છું તો સાહેબ મારી ગાડી બી ઘણી વાર ક્રેનમાં ઉચકે હું પેનલ્ટી ભરીને લાવું છું. આ વસ્તુ બી કરે અને એક બે વાર કરશો એટલે જે લોકો મૂકીને જાય છે એ લોકો બી સજાગ થઈ જાય અને પોતાની માલિકીના વાહનો અહીંથી હટાવી દે. આ મને એક બહુ સાત સાકારની જરૂર છે, કેમ કે અમે રાંદે ઇસ્લામ જીમખાના હંમેશા એસએમસી અને પોલીસ ડિપાર્ટમેન્ટના સાત સાકારમાં અમે ઉભારીએ છીએ. સાહેબ સલીમભાઈ તમને ખ્યાલ હોય તમે પોતે પણ એક પ્રોગ્રામ રિકવર કરવા આવ્યા હતા, નો ડ્રગ કેમ્પેન, એ કમિશનરશ્રીના આદેશથી રાંદે પોલીસ સ્ટેશન દ્વારા ગયા વર્ષે આપણે સતત આખું વર્ષ ચલાવ્યું હતું. તો અમને પણ થોડો સાત સાકાર આની અંદર આપો. એક તો કચરા પેટી તાત્કાલિક ધોરણે બંધ કરાવો કે એનાથી બીમારી ફેલાય છે, કેમ કે મરઘીનો ગંદવાડ હોય છે, કચરો હોય છે, વેસ્ટેજ હોય છે, પ્લસ હવે આખા રાંદેરમાં જ્યાં પણ બિલ્ડિંગ તૂટે છે ને એનું મટીરિયલ બધું અહીંયા આવીને પડે છે. એટલે આ વસ્તુથી સાહેબ બહુ ઘણી બધી તકલીફ ઊભી થાય છે. તો આનું તમે નિરાકરણ કરાવો એવી અમારી આશા અને ખાસ તમને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ.